સમૂહ લગ્નો આયોજન કરવામાં આવ્યું હતું અગાઉના આવા દસ સમૂહ આયોજનોની સફળતા બાદ અગિયારમો સમૂહ જનો તથા લગ્નોત્સવ આયોજન કરેલ હતું આ અગિયારમા પ્રસંગમાં એકાવન બટકોને સમૂહજનોય આપવામાં આવી અને સાત યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા આ પ્રસંગે અંબાજી સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન પંડિતો સહિત વિપ્ર મંડળના બ્રાહ્મણો દ્વારા હિન્દુ વિધિ પ્રમાણે તમામ પ્રસંગો કરાવવામાં આવ્યા હતા આ સમગ્ર પ્રસંગ અંબાજીના જીએમડીસી ખાતે યોજાયો હતો આ પ્રસંગમાં યુગલોને ભાગની તમામ ઘરવખરીની સામગ્રી અને બટુકોને પણ સરસામાન આપવામાં આવ્યો હતો જે દાતાઓ દ્વારા પ્રાપ્ત થયો હતો બટુક યાત્રા પણ કાઢવામાં આવશે દાનદાતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને અન્ય મહેમાનો પણ દાનની સરવાણી વહાવી હતી આ કાર્યક્રમ સવારે આઠ કલાકથી શરૂ થયો હતો સવારથી જ જનોની વિધિ શરૂ કરવામાં આવી હતી બાર ઓગણચાલીસ કલાકે નવ દંપતીના હસ્તમેરાપને સાંજે ચાર પાંત્રીસથી છ સુધી કન્યા વિદાયનો પ્રસંગ ઉજવાશે અને યજ્ઞો પવિત એક કલાકે થઈ હતી અને બટુક શોભાયાત્રા પણ યોજાઈ હતી આ પ્રસંગે બટુકોની ચૌડક્રિયા અંબાજીના નાઈ સમાજ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે અંબાજીના બ્રાહ્મણ સમાજના ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ યુવાનોનું અને આ પ્રસંગના દાનદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજના ભવિષ્યની યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ અંબાજીના જીએમડીસી મેદાનમાં રાખવામાં આવેલ હતો અંબાજીના બ્રાહ્મણ સમાજના લોકો માટે સંખ્યા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની બધી તૈયારીઓ અંબાજી બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવી હતી અમારી પરશુરામ સમાજ દ્વારા અંબાજીમાં પરશુરામ ધામ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે પણ દાનદાતાઓ ખુલ્લા મનથી દાન આપ્યું હતું અરવિંદ અગ્રવાલ છેડ એસ અંબાજી